જેમને સૂપ ના ભાવતો હોય એમના માટે બીજો કોઈ ઓપ્શન છે બોડીને ડિટોક્સ કરવાનો? એક મેં ગરમ વસ્તુ આપી છે, તો મેં વિચાર્યું કે હવે હું એક ઠંડી વસ્તુ આપું અને ફ્રૂટ યોગર્ટ બનાવવાની છું આજે. અરે વાહ. આપણે જનરલી દહીં તો લેતા જ હોય છે, પણ હવે મેં વિચાર્યું કે એની અંદર કંઈક આપણે ફ્રૂટ્સ એડ કરી દે જેનાથી આપણું બોડી પણ ડિટોક્સ થાય અને આપણને ભાવે બી ખરી. ઓકે. ઘણાને એવું હોય છે કે પ્લેન દહીં નથી પણ ભાવતું, તો એના માટે ફ્લેવર્ડ. ઓકે, તો બનાવવાની શરૂઆત કરીએ. ચોક્કસથી. એમાં એક બાઉલ આપણે દહીં જોશે અને મોરું દહીં જ લેવાનું છે. હવે આપણે દહીંને ડાયરેક્ટ મિક્સીમાં જ ઉમેરી દઈશું. અને જેમ આપણે આપણે બોડીને ડિટોક્સ કરીએ છીએ એના માટે આપણે શુગર નથી લેતા, તો અત્યારે મેં એમાં મધ લીધું છે, તે આપણે 2 ચમચી એડ કરશું. હવે આપણે 2 મોટી ચમચીમાં પ્લમ એડ કરી દઈશું. કીવી છે એ 2 ચમચી એડ કરશું. હવે આપણે આમાં 2-3 સ્લાઈસ ડ્રેગન ફ્રૂટ ની એડ કરી દેશું. તમે આની કિનારી બી લઈ શકો છો, કારણ કે એ બી ખવાય એમ છે. ઓકે, એટલે એનાથી થોડો કલર પણ એનો સારો એવો આવશે ને? હા, સારો આવશે. હા, ઓકે. હવે આને બ્લેન્ડ કરી દે. હવે જોઈ લેશું એકવાર. તમે જોઈ શકો છો કે ફ્રૂટ યોગર્ટ તૈયાર છે, પણ થોડીક વાર આપણે એને ચિલ્ડ કરીને મૂકશું. અત્યારે હું એને સર્વિંગ બાઉલમાં લઉં છું. ઓકે, એટલે રૂટીન આપણે ઘરમાં ખાવું હોય તો એકદમ ચિલ્ડ કરીને ખાઈએ તો વધારે સારું લાગે. અને એમાં ફ્રૂટ્સ નું પ્રમાણ તો આપણે આગળ પાછળ કરી શકીએ. હા, તમને જે ફાવતું હોય તમે એડ કરી શકો છો એમાં. હવે હું આને ગાર્નિશ બી હેલ્ધી વસ્તુથી જ કરીશ. મેં ફ્લેક્સ સીડ્સ લીધા છે. જે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. અને આ રોલ્ડ ઓટ્સ છે જે એકદમ ફાઈબર રિચ છે. હવે એમાં સનફ્લાવર સીડ્સ એડ કરીશું. બદામ લીધી છે, તમે આની જગ્યાએ કાજુ ને પિસ્તા પણ લઈ શકો છો. અને આ ચિયા સીડ્સ છે એ બી હું થોડાક એડ કરીશ. અને તમે 1-2 કલાક પલાળીને પહેલા બી તમે એડ કરી શકો છો. હવે હું આમાં ડ્રાય બેરીઝ એડ કરીશ. આ બધી વસ્તુ ઉપરથી બી તમે ખાશો તો તમને એકદમ ક્રન્ચી લાગશે અને બધી વસ્તુ હેલ્ધી છે. તો રેડી છે ફ્રૂટ યોગર્ટ, એકદમ હેલ્ધી. યસ.